હેલો એવરીવન, આજે આપણે ધોરણ 2 કલોલમાં પાઠ 4 છે જંગલ બુક, એમાં આગળ આપણે વિડિયો છે એ જોઈ ગયા. એમાં આપણે જોયું કે કોણ ક્યાં રહે છે, તો આજના વિડિયોમાં આપણે ભાષા ગમત જોઈએ. ભાષા ગમત, ચાલો હવે શબ્દોની અંતાક્ષરી રમીએ. આ રમતમાં શબ્દની છેલ્લે આવતા અક્ષર પરથી બીજા શબ્દો બનાવતા જવાના. જેમ આપણે ગીતની અંતાક્ષરીમાં છેલ્લા અક્ષર પરથી બીજું ગીત ગાઈએ છીએ, બસ તેવી જ રીતે ચાલો શરૂ કરીએ. પહેલો શબ્દ છે અચ્ચર. અચ્ચર શબ્દમાં છેલ્લો અક્ષર ર છે. હવે ર પરથી શબ્દ બનાવીને લખીએ રમકડું. રમકડું શબ્દમાં છેલ્લો અક્ષર છે ડું. ડું પરથી શબ્દ બને ડુંગર. તે પ્રમાણે ર પરથી બને રસોઈ, ઈ પરથી બને ઈયર. આ પ્રમાણે આપેલા શબ્દોના આધારે અંતાક્ષરી રમો. બાળ મિત્રો, જે શબ્દોમાં છેલ્લે અળ અને અણ આવતો હોય તેવા શબ્દોના સ્થાને તમે અળના બદલે લ અને અણના બદલે ન લઈને અંતાક્ષરી આગળ ચલાવી શકો છો. જેમ કે કમળ, લખોટી, તીલડી, દિલ, ખમણ, નગર, રમત, તરત. આપણે હમણાં વિડીયો જોયો એના ઉપરથી આપણે 36મો પ્રશ્ન જોઈએ. શબ્દ અંત કડી રમો, તો અહીંયા આપણને અચર આપેલું છે, તો એનો અક્ષર છેલ્લો છે ર, તો ર ઉપરથી રમકડું. ડૂ છે એના ઉપરથી ડુંગર. ર છે તો ર ઉપરથી પાછો રસોઈ અને ઈ ઉપરથી ઈશાન. એવી જ રીતે બીજા જોઈએ તો કે ડબ્બો, તો બો ઉપરથી બોર, ર ઉપરથી રવિવાર. પાછો ર છે તો ર ઉપરથી રજા અને જા છે તો જા ઉપરથી જામનગર. એના પછી છે બિલ્લી, તો લી ઉપરથી લીલ, લ ઉપરથી લખોટી, ટી ઉપરથી ટીમ અને મ ઉપરથી મમરા. મચ્છર, તો ર ઉપરથી રથ, થ ઉપરથી થર્મસ, સ ઉપરથી સરસ, પાછો સ આવ્યો તેના ઉપરથી સસલું. ગમ્મત, તો ત ઉપરથી તલવાર, ર ઉપરથી રમઝટ, ટ ઉપરથી ટપાલ, લ ઉપરથી લક્ષ્મણ. છપ્પન, ન ઉપરથી નવ્ય, ય ઉપરથી યમ, મ ઉપરથી મન અને ન ઉપરથી નગારું. પેન્સિલ, લ ઉપરથી લચ્છી, ઈ ઉપરથી ઈયળ, ક ઉપરથી અળનો ક થઈ જશે તો ક ઉપરથી કદમ, મ ઉપરથી નગર. ગ્લાસ, સ ઉપરથી સમર, ર ઉપરથી રમત, ત ઉપરથી તપેલી, લ ઉપરથી લીંબુ. ધ્વજ, જ ઉપરથી જબ્બર, ર ઉપરથી રમણીક, ક ઉપરથી કચ્છ, છ ઉપરથી છત્રી. પુસ્તક, ક ઉપરથી કલમ, મ ઉપરથી મલમલ, લ ઉપરથી લવ, વ ઉપરથી વહાણ. પુલક્કડ, ડ ઉપરથી ડમરૂ, રૂ ઉપરથી રુદ્ર, દ્ર ઉપરથી દ્રશ્ય અને ય ઉપરથી યમરાજ. પછી છે થપ્પો, પો ઉપરથી પોપટ, ટ ઉપરથી ટપાલી, લી ઉપરથી લીસુ અને સુ ઉપરથી સુંદર. ઉપર આપણે આ પેન્સિલવાળી લાઈન જોઈએ, એમાં લ ઉપરથી લચ્છી અને ઈયળ, ઈયળ છે તો અડનો આપણે વિડીયોમાં આગળ જોયું તો એમાં હતું કે અડની બદલે આપણે લ લઈ શકીએ, તો અહીંયા કદમ પહેલાં મેં કરાવ્યું હતું તો એના ઉપર ચેખું મારી દીધો છે અને કદમની જગ્યાએ આપણે શું લખશું, અડનો લ એટલે લગભગ, અને ગ ઉપરથી અહીંયા મગર હતું તો મગરમાં મગરના બદલે મ ઉપર ચેખું મારી અને મેં અહીંયા પાછું કરાવી દીધું છે ગરમ. એના પછી આપણને અહીંયા 37મો પ્રશ્ન આપ્યો છે, રંગબેરંગી શ્ર, શ્ર, રુ અને રુ વડે ચિત્રમાં રંગ પૂરો. તો આપણને આ એક પિક્ચર આપ્યું છે જે જીનીનું છે, એની અંદર તમને આપેલું છે અહીંયા ક્ષ, રુ, રુ, રુ અને રુ અને અહીંયા આપેલું છે શ્ર. તો આમાં જુઓ તમે આપ્યું છે ક્ષ છે એ ગુલાબી કલરથી લખેલા છે, તો તમારે પણ આની અંદર ગુલાબી કલર છે, સ્કેચ પેન કલર નહીં પરંતુ તમારે પેન્સિલ કલરથી કે મીણિયા કલરથી તમને જે યોગ્ય લાગે એ કલરથી અહીંયા ક્ષ લખવાના છે. કેવા કલરથી, તો કે ગુલાબી કલરથી. પછી આ રૂ છે એ લીલા કલરથી લખેલું છે, તો તમારે પણ આ જ્યાં જ્યાં રૂ લખેલું છે ત્યાં બધે રૂ લીલા કલરથી લખવાનું રહેશે. અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. પછી છે આ રૂ, રૂ છે એ
બ્રાઉન કલરથી લખેલું છે તો એ બ્રાઉન કલરથી તમારે બધામાં રૂ લખવાનું રહેશે. અને છેલ્લે સ્ર છે તો સ્ર બ્લુ કલરથી લખેલો છે તો આખી કીકલીમાં અને અહીંયા પણ તમારે સ્ર છે એ બ્લુ કલરથી લખવાના રહેશે. એના પછી પ્રશ્ન નંબર 38 છે, નીચે આપેલા પ્રાણીઓમાંથી કોઈ એક પ્રાણી વિશે પ્રશ્નોને આધારે લખો. તો આપણને ચિત્ર આપ્યા છે એમાંથી મેં સસલા વિશે લખેલું છે. અહીંયા પ્રશ્ન આપેલા છે એના ઉપરથી આપણે સસલાના જવાબ જોઈશું. તો કે પહેલો પ્રશ્ન છે કેવું દેખાય છે, તો મેં લખ્યું છે એમાં કે સસલું સફેદ રંગનું દેખાય છે. બીજું છે શું ખાય છે, તો સસલું ગાજર ખાય છે. પછી છે ક્યાં રહે છે, તો સસલું બખોલમાં રહે છે. અને છેલ્લે છે તમે ક્યાં જોયું છે, તો કે મેં સસલું પ્રાણી સંગ્રહાલય અને ચિત્રમાં જોયેલું છે. તો હવે આપણે બધું જોઈ ગયા, પણ સ્વાધ્યાય પોથીમાં 34મો પ્રશ્ન છે એ બાકી રહી ગયેલો છે તો એ પણ આપણે જોઈ લઈએ. ગીતમાં ખૂટતા શબ્દો લખો, એમાં પહેલું છે ભાગો રે, પછી આવશે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આબ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો ભાઈ ભાગો. પછી એના પછી બીજું છે અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. આ છે આપણે અગાઉ વિડીયોમાં આ ગીત છે જોઈ ગયા હતા. તો આમાં જે ખાલી જગ્યા છે એમાં મેં જે પૂર્યું છે એવી જ રીતે તમારે પણ પૂરવાનું રહેશે અને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે.